નો આપણે શરૂ કરીએ પહેલા, ક્યાંથી જે કંઈ હ્યુમર ક્રેક થશે એ માત્ર મજાક માટે જ છે, માત્ર હસાવવા માટે જ છે, એટલે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. દુષ્યંત કુમારનો એક શેર યાદ આવે મને આ વાત ઉપર, કે મત કહો આકાશ મેં કુહરા ઘના હૈ, મત કહો આકાશ મેં કુહરા ઘના હૈ, યહ કિસી કી વ્યક્તિગત આલોચના હૈ. એટલે અમારો કોઈ જ ઈરાદો કોઈની વ્યક્તિગત આલોચના કરવાનો ના હોઈ શકે. છેલ્લે ક્યારે આલોચનાનો અવસર મળ્યો તો એ યાદ નથી. થોડા દિવસ પહેલાં હું કરિયાણાની દુકાને ગયો હતો ચણા લેવા, એટલે પહેલાં ભાઈ આવીને કે આલોચના, એટલે ત્યારે છેલ્લે આલોચના થઈ હતી જીવનમાં. એટલે આવું બધું છે. પણ અમુક નોટો ક્યારેય નથી બદલાતી, નહીં એમાંની અમુક નોટો આજે આપણી સાથે અહીંયા સ્ટેજ પર હશે. સ્મિત પંડ્યા એ ખરેખર નોટ કહેવાય. હજી ભાઈ રસ્તામાં છે, પહોંચ્યા જ નથી. હજી રસ્તામાં એડ્રેસ પૂછે ફોન કરીને. હું અહીંયા પહોંચ્યો પછી કેવી રીતે આવવાનું? હું વોટ્સએપ પર લોકેશન મોકલ્યું છે. નાના ભાઈ હું લખી લે એડ્રેસ મોકલો ને, એ મોકલ્યું છે. સારું સારું પહોંચ્યો, બસ પાછો 10મી મિનિટે ફોન આવે. અહીંયા પહોંચ્યો ક્યાં પહોંચવાનું, એટલે પહોંચી રહેશે. પણ આપણે શરૂ કરીએ. તો આપણી સાથે અત્યારે છે મૌલિક નાયક. હા હું બંધ કરું તો દેખાય યાર સામે. હા મૌલિક નાયક તમારા મને ઘણા લોકો એને જાણતા હશે. ના જરા એવું નથી કે જમતી વખતે એના મોઢામાંથી દાળ ભાત શાક બધું આમ પડી જાય, લીક થાય, મો લીક નથી થતું, એટલે એનું નામ મૌ લીક નથી. સમજાયું ખરું? આવું ગમે યાર આપણને, આમ કે પહોંચે છે હે ને. પણ એનું હ્યુમર આમને મારી દયા આવી એટલે મને માઇક આપ્યું, બેસીને અનાઉન્સ કરો. મૌલિકનું હ્યુમર બહુ જ મૌલિક છે, બહુ જ ઓરિજિનલ છે અને ખૂબ સારો સ્ટેન્ડઅપ કોમેડિયન કલાકાર. અચ્છા ઓરિજિનલથી યાદ આવ્યું કે તમને અહીંયા ઘણી બધી વસ્તુ સાંભળીને કદાચ એવી લાગે કે હવે આ તો વોટ્સએપમાં કેટલા દિવસ પહેલાં આવી ગયું છે, તો અત્યાર પૂરતું એવું માની લેવું કે અહીંયા બેઠેલા છે એણે જ સર્જન કર્યું છે અને તમારી પાસે ફરતું ફરતું પહોંચ્યું છે. સચ અ સ્મોલ વર્લ્ડ યુ સી. તો મૌલિક બહુ સારો હાસ્ય કલાકાર છે, ઘણા બધા શોઝ કરતો હોય છે. તમે કદાચ અમુક ગુજરાતી ફિલ્મોમાં એને જોયો પણ હશે અને આવનારા વર્ષમાં પણ જોશો. અને રેડિયો પર એક ખૂબ ફેમસ કેરેક્ટર છે, એના થકી તો એ તમારા સુધી પહોંચતો જ હોય છે. કોણ? હે? વાહ ભાઈ વાહ. આ બધાને પરિચયની જરૂર જ નથી યાર. પરિચય છે મંદિરમાં દેવોને તારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. વ્યક્તિત્વ તારું નથી કોઈ દિશાનું, અવળા લખણે બધા ઓળખે છે. તો મૌલિક નાયક. અને બીજા છે આપણી સાથે, બહુ જ જોરદાર નામ છે. આવે થોડાક દિવસથી છાપામાં તમે જોતા હશો કે આમ હેડલાઇન્સમાં અને ફ્રન્ટ પેજ પર ને બધે આ ભાઈનું નામ ચર્ચાય છે. એમનું નામ છે મહેશ શાહ. મહેશ શાહ પેલા 1360 વાળા નહીં, એ નહીં કે રોજ થોડા દિવસોથી છાપામાં ચર્ચાય છે પણ વર્ષોથી ચિત્રલેખામાં વંચાય છે એવા મહેશ શાહ આપણી સાથે છે. ખૂબ પીઢ પત્રકાર અને એમના કહેવા મુજબ નવોદિત હાસ્ય લેખક, એ પણ આપણી સાથે અમુક વાતો આજે શેર કરશે. હવે એમણે ઇન્ટ્રોડક્શનમાં એક બીજી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં વાંચી કે જૈન હાસ્ય લેખક. એટલે મને પ્રશ્ન થાય છે મહેશભાઈ કે જૈન હાસ્ય લેખક એટલે શું? ગુજરાતના બધા હાસ્ય લેખકો બ્રાહ્મણ છે, અશોક દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતા. હા જૈનો લેખક હોય જ નહીં. હા પ્રકાશક હોય. બરાબર છે. અને જૈનો ચેકબુક લેખક હોય છે. જૈનો ચેકબુક લેખક હોય છે. પાસબુક રીડર હોય છે. પાસબુક રીડર હોય. બરાબર. એ અર્થમાં તો હું હાસ્ય લેખક છું. બરાબર. જૈનોમાં પહેલો છું. પણ એમની જૈન હાસ્ય લેખક એટલે એમાં માઇનોરિટીને કોઈ લાભ મળે ખરા પછી? હા મળે ને, લઘુમતી ના. પણ લોસ એ જાય કે વાચક એક જ મળે. એટલે હું પત્નીને લઈને આવ્યો. અચ્છા તમારો પત્ની આવેલા છે? હા મારી પોતાની. શું વાત છે. એમની એ હિંમત ને દાદા બહુ પત્નીની સામે આટલું બધું બોલવાના છે આજે બેસી નહીં યાર તમે. ઘેર જુદું હોય. શિક્ષક છે. અચ્છા શિક્ષક છે તમારા પત્ની? હા શિક્ષક છે. અચ્છા વાહ. તો તમને ભણાવતા હશે આમ? તમારા બંને નું ઇન્ટ્રોડક્શન આપીશ તો પેલી ત્રીજી નોટ આવી જ જશે પણ હવે હજી નથી આવી યાર કઈ. હા હવે સ્મિત પંડ્યા આવશે ત્યારે એના વિશે તમે જોઈ લેજો જાતે, પછી એના વિશે જે સૂચ છે મને ત્યારે થોડું કહીશ. પણ કેટલીક નોટો ક્યારે નથી બદલાતી હોતી. અચાનક છેલ્લા 2 મહિના 3 મહિના જે કંઈ થયું, હવે તો ક્યારે થયું યાદ નથી, કેટલા દિવસો બાકી છે એ યાદ રહી છે લોકોને. પહેલાં જલ્દી બતાવજો ભાઈ કંઈ પડ્યું છે, કંઈ પડ્યું છે ના હોય તો કહેજો, હોય તો કહેજો. તું શું કરવાનું હોય તો એમ
નાના બેંકમાં જઈને બદલાઈ લેવાનું એમ હોય તો. એટલે પણ આ નોટબંધીની બહુ બધી અસરો થઈ, સારી માઠી જે કંઈ પણ હોય, આપણે એમાં નથી પડતા, પણ એની સાથે એ ઘટનાઓની સાથે પણ હાસ્ય જોડાયેલું જ છે અને એ ઘટનાઓમાંથી પણ હાસ્ય નિષ્પન્ન થતું રહેલું છે. અને બસ એ પ્રકારનું કોઈ હાસ્ય આપણી સાથે જે કલાકારો છે એમની નજરે એમની દ્રષ્ટિએ જે કંઈ છે એ આપણે માણીશું. અને આપણે એવું કરીએ કે સળંગ એક એક વક્તાને લઈશું આપણે, કે પછી વારાફરતી જેને જ્યાં છૂટ લાગે. હા બરાબર, જેમને રહી ગયું છે લોકોને, 10 20 હલો, 50 100 ડીમોનેટાઇઝેશન ઓકે, પછી આની સાથે ભાર્ગવને મેં 5 થી 6 વાર પૂછ્યું બધું, ડીમોનેટાઇઝેશન શું, એનો ઉચ્ચાર કેમ નો થાય, સ્પેલિંગ શું થાય, અને હવે બનીને સેમ ઘટના હતી. કોઈ ગૂગલવાળા બેન હતા, એમને બહુ જ મદદ કરી. પેલા લખ્યું કે ગૂગલ ટ્રાન્સલેટ, પછી લખ્યું ડી મોને ટાઈ સે ટી ઓન, ડી ઈ મોને ટી સે ટી ઓન, અને પછી લખ્યું હતું કે બધું જ બોલ્યા, પછી ખબર પડે ઓ ઇંગ્લિશમાં કરવાનો હતો, બેન ઇટાલીમાં બોલ્યા છે, સરસ સરસ બોલ્યા. પછી ડીમોનેટાઇઝેશન, મને લાગ્યું હવે મને ગમે આ સબ્જેક્ટ. એ બેનને જેટલી બોલવામાં વાર લાગી હતી એટલે સાહેબને કરવામાં વાર નથી. બેન પણ થોડાક લોડિંગ થવા માંડ્યા હતા, વિચાર કરો, બેને પણ બોલતા પહેલાં લોડ થવો પડે તો કે બોલું કે ના બોલું. ઘરમાં ચેક કરવા ગયા છે મારી પાસે કેટલી પડી છે, 500,000 રૂપિયા. સબ્જેક્ટ બહુ સરસ છે, ભેદી છે, અને ઘણી વાર એવું થાય કે અનુભવાય ખરી પણ બોલાય ખરી જાહેરમાં, હા બીક લાગે યાર. કંઈક અમુક જણા ફેવરમાં હોય ના હોય, ફેવરમાં હોય તો ઠીક છે, ના હોય તો આપણે વેફર કરી નાખીએ યાર, વેફરની જેમ થાય જાય. હા, ડીમોનેટાઇઝેશન જે શબ્દ છે તો અઘરો જ અઘરો, પણ મારે તમને વાત કરું, ભણવામાં મને ઇન્ટરેસ્ટ નહીં, હિસ્ટ્રી સબ્જેક્ટ રાખેલો, પછી ખબર પડી કે આ અઘરું છે. તો ભગવાનની દયાથી એક સાલ મને પાકી યાદ રહી છે, અને એ છે 1987 જેમાં હું જન્મ્યો હતો. તું પણ મને તારી યાદ છે, 1987માં જન્મ્યો હતો સાહેબ. ત્યારથી લઈને અત્યાર સુધીમાં, એટલે હું મારો સમયગાળો કહું છું, કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ડીમોનેટાઇઝેશન નામનું આ પહેલું વાવાઝોડું એવું જોયું જેમાં પાકા મકાનો પડ્યા છે, જેમાં સોરી બંગલાઓ, મકાનો નહીં, મકાન તો મારું છે, પડ્યું નથી, મહેનતનું છે. એટલા માટે આ પહેલું વાવાઝોડું એવું આવ્યું છે જેમાં પાકા મકાનો, પાકા બંગલાઓ પડ્યા છે સાહેબ, જેમના ઘરમાં છતોની ટાઇલ્સની જગ્યાએ નોટો પાથરેલી હોય ને એ પડી ગઈ સાહેબ, એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. પેલા તો મારી પાસે ના આવ્યા તો કઈ નહીં, તારું તો ગયું, મારી પાસે ના આવ્યા તો કઈ નહીં, તારું ગયું. સેજ અવાજ વધારશો, સેજ વધાર, હલો હલો, 2000 2000 2000. હા, એટલે આખી વાતમાં એવું છે કે ડીમોનેટાઇઝેશન સારું છે કે ખરાબ છે એના કોઈ જ નિર્ણય ઉપર હું આવી શક્યો નથી. કારણ કે આપણે વર્ષોથી એવું છે કે સામાન્ય માણસોને નિર્ણય લેવાની આદત પડાઈ નથી, વર્ષોથી સામાન્ય માણસને કદી નિર્ણય લેવાની આદત પડાઈ નથી, અને હું સ્વીકારું કે હું સામાન્ય છું, બહુ સામાન્ય છું. અરે બધાને નોટો બદલાઈ ગઈ લાગે, સારું, હું માનું છું કે હું સામાન્ય છું. કેમ? કારણ કે
જ્યારે કોઈ પણ વાતની ચર્ચા થતી હોય ને સાહેબ, એટલે હું જજ ના કરી શકું. મને બધી જ વાત સાચી જ લાગે. હવે ટીવી ચેનલ ઓન કરી આમ ન્યૂઝ ચાલતા હતા, ન્યૂઝમાં ગૌર સે દેખીએ કિતની તકલીફ હો રહી હૈ આપકો, ક્યા આપ ક્યા બતાના ચાહતી હૈ, આપ યે આધેડ ઉમર કી મહિલા હૈ જો યે અપને હાથો મેં બચ્ચા હૈ, નોટ લગે ખડી હૈ, આપ કિસકો એક્સચેન્જ કરવાને આઈ હૈ? આ બધું સાંભળ તો કરે છે બેન, જે હૈયા વરાળ કાઢતા તમે, એમણે જે હૈયા વરાળ કાઢી તો સાહેબ વર્ષો પહેલા અંદર સુતેલો ક્રાંતિકારી જાગી ગયો. અને મનમાં મનમાં જોરથી બોલ્યો, યાર બહુ સાચી વાત છે, કેટલી તકલીફ પડે છે યાર, આવું તો હોતું હશે યાર. અને પછી એક્ઝેક્ટ સાંજે 7 વાગે પીએમ સાહેબ એનો જવાબ આપે ને ત્યારે એવું લાગે હા યાર સાચી વાત છે, સાહેબ કહે છે સાચું, સાહેબ કહે છે સાચું. એટલે એમની વાત પણ સાચી લાગવા મને. જો તમારા વિચારો ઉપર સામેવાળો માણસ દલીલ કરી શકે છે તો સામાન્ય નથી. અને જો તમારા વિચારો ઉપર કોઈ એમ કહે હા બરાબર છે તો સમજી લેજો માણસ સામાન્ય છે. અને મારી આ વાત સામે કોને દલીલ હોય તો કહેજો, ના હોય તો જોડે ચાપીશું આપણે, એ મારા જેવા જ છે બધા. 500 અને 1000ની નોટમાં એવું છે કે હમણાં કમાતા થયા. એટલે એકચ્યુઅલી એવું છે, મને જોરદાર બીક નથી લાગી ડીમોનેટાઇઝેશનથી, એટલા માટે નહીં લાગી, કારણ કે 500 અને 1000ની નોટ જ્યારે હતી ને ત્યારે કદી મારી પાસે આવી નથી, અને આવવાની શરૂઆત થઈ પણ જતી રહી, અને નવી 2000ની નોટ આવી ગઈ, એ સેમ 1000ની નોટ જેવું જ છે, આવી જ નથી. આજથી ખાસા વર્ષો પછી કહેતો કે બેટા વાઘ આને વાઘ કહેવાય, આ વાઘ હતા, મારે બી એવું જ થાય છે. 1000ની નોટ આવ્યા પહેલાં તો જતી રહે છે, અને 2000ની નોટ હજી ફોટામાં જ જોઈ છે. કઈ રીતે થાય છે? જસ્ટ જો ને, આજે પેટ્રોલ પુરાવાનું થયું, એટીએમમાં ગયા, ખચીન 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 કરીને એક નોટ આવે 12000ની. હજી તો આમ લીધી કેવી હોય, કેવી અવાજ તો એટલો બધો આવે ને એટીએમ માંથી, બહુ બધો થોકડો બહાર આવશે, પછી આવે એક લસરીક ને બહાર આવે. હા એક્ઝેક્ટલી, આપણને એમ કહ્યું એટલીસ્ટ આજે તો 20-1000 તો આપણા જ. આઈને આપણે જોઈ હોય હજી માલતા હોય ત્યાં સુધી પાછા વાળા ભાઈ થઈ ગયો. મારા હા હા નીકળું નીકળું ભાઈ, મારે ક્યાંય રોકાવું નથી, ગાડલા નહીં મૂકવાના મારે અહીંયા આગળ વાત કરે. હજી હજી તો મૂકી જ હોય, જતા હોઈએ છીએ આપણે અંદર ગાડીમાં બેઠા, પેટ્રોલ પંપ ઉપર ગયા, ફરી પાછો 1000ની નોટને અડવાનો બીજો ચાન્સ મળે છે. ક્યારે આપણે કે ભાઈ 1000નું પૂછ્યું ભાઈ, ઓકે ડન છે, પાકીટ કાઢ્યું, 1000ની નોટ જેમ જોઈએ છે, આજે આંકડા જોઈ લેજો. હા કરટક જતી રહી જતી રહી સાહેબ. તમે મારે ને 1000 અને 500ની નોટને આવો કોઈ જોરદાર બંધાણી નથી, કે અમારો બંને કોઈ જોરદાર સંપર્કમાં આવ્યા નથી. હા એક વાર આવ્યો હતો 1000 અને 500ની નોટના સંપર્કમાં એક વાર આવ્યો હતો, અને એક ઘટના એવી હતી કે હું એઝ યુઝ્યુઅલ ન્યૂઝ જોતો હતો, અને અચાનક પપ્પા આવ્યા અને મને કીધું મૌલિક. મેં આમ પાછળ વળીને જોયું, પપ્પાના હાથમાં આટલા બધા બંડલ 1000 અને 500ની નોટના. હે પપ્પા, આપણા આમ તો આપકો ગંગાધર સમજે છે, આપ શક્તિમાન શક્તિમાન. પપ્પા ક્યારે કેટલા ક્યાંથી શું? પપ્પા કે આપણા જ. મારી આંખમાં જળજળી આવી ગઈ યાર, આખો ભૂતકાળ તાજો થઈ ગયો યાર. જયારે કોલેજમાં ભણતા હતા ત્યારે પપ્પા 50 રૂપિયા નોટ આપે, આમ બેટા ધ્યાનથી વાપરજો, ખર્ચતો નહીં. આઈ જા 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 આઈ જા. સ્મિત આવી ગયો. આ ભાઈ જે છેલ્લી 20 મિનિટ થી કેટલા પહોંચું છું પહોંચું છું પહોંચી ગયા. એ આવું ના ચાલે. એનું નામ છે સ્મિત પંડ્યા, એને મળો તો તમારા મોં પર સ્મિત આવે, જો તમે ઓળખતા હો તો. સ્મિત પંડ્યા કોણ છે બે એવું થાય. આઈ જા આઈ જા
પણ એને બોલતો સાંભળો તો તમારા મોં પર ખડખડાટ હાસ્ય જરૂર આવે. સ્મિત પંડ્યા બહુ જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન છે, ઘણા બધા શોઝ કરે છે, રેડિયો પર પણ એક પ્રાઇવેટ રેડિયો ચેનલ સાથે પણ શો કરી રહ્યા છે, તમે એમને સાંભળતા હશો, અને અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરે છે. કંઈ રહી નથી જતું ને? ચાલો, એક મસ્ત કુર્તી કરી હતી એ પણ હવે આવી ગઈ છે, હવે આખો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે. સાહેબ વહેલા આવો ને, પબ્લિક તારી સાથે છે, પબ્લિક પણ આવી ગઈ છે. તો પપ્પાએ પેલા બંડલો કાઢ્યા મારા ઘરમાંથી. ડીમોનેટાઇઝેશન આગળ વાત કરીએ આપણે, ચાલે છે. પપ્પાએ હવે આપણે ટીવી જોતા હતા ને, પછી પપ્પા આપણે આપણને એમ કે આપણે તો હમણાં સરસ કીધું કે આપણા પપ્પા તો આપણે ગંગાધર સમજતા હતા, શક્તિમાન નીકળે. તો પપ્પાએ તો પાછળથી 1500 ની નોટો કાઢી. પપ્પા કેટલા? મને કે 1.30. હે, 1.30? મારી નીકળી ગઈ ચીસ. મેં તો કઈ રીતે આખો ભૂતકાળ આમ એકદમ હમણાં વાત કરી એમ આમ તરવા માંડ્યો, આખે જળજળી આવી ગયા. યાર કોલેજમાં હતા ત્યારે પપ્પા ખાલી 50 રૂપિયા આપતા હતા. બેટા વાપરતો નહીં, ધ્યાનથી ઉડાડતો, ખર્ચો ખોટા ખર્ચા નહીં. હા, ધ્યાનથી બેટા. સાહેબ એ 50 રૂપિયા સાચવવા માટે છે ને, આવું બધું હું મારા મનમાં ચાલુ થઈ ગયું. પપ્પા તમને ખબર છે એ 50 રૂપિયા સાચવવા માટે, એ 50 રૂપિયા સચવાઈ રહે બસના ભાડાના રિક્ષાના બધાના ભાડા સચવી રહે, એના માટે થઈને કેવા ગંદા ગંદા દોસ્તો સાથે ફ્રેન્ડશિપ કરી હતી જેની પાસે બાઈક હોય. એવા બોગસ બોગસ ભાઈબંધો બનાવ્યા બાઈક માટે થઈને, કે મીઠા ખડી જવું હોય તો બી એમના બાઈક ઉપર જવું પડે. બકા રાજા રાજા શું ચાલે છે ભાઈબન? એ એમને બાઈક આવે બાઈક તો લઈ જ જતા. તો બાપા તમારા 50 રૂપિયા એમ બચાયા હતા? હે, ગર્લફ્રેન્ડ બનાવવાની ઈચ્છા હતી મારી, ખબર હતી 50 રૂપિયા ના બને, 50 રૂપિયામાં ગર્લફ્રેન્ડ ના બને, એ સપના હતા મારા. મેં ગર્લફ્રેન્ડને પિક્ચર બતાવવા લઈ જઈશ, બરાબર. મેં ગર્લફ્રેન્ડ એટલા માટે ના પટાઈ કારણ કે ખબર છે કે યાર પિક્ચર જોવા લઈ જવી પડશે, ધાણી ખવડાવી પડશે બોક્સ ભરીને, એને વાંધોની એકલી ઉડાડી જાય ત્યાં તકલીફ પડે. મારા દિલની ગળી સાંકળી તું લાગે છે ફાંકડી, તને હોટલમાં જમવા લઈ જાય પણ લિમિટમાં ખાજે માંકડી. આવું મારો યાર, મારા દિલની ગળી છે સાંકડી, તું લાગે છે ફાંકડી, તને હોટલમાં જમવા તો લઈ જાઉં પણ લિમિટમાં ખાજે માંકડી. તો પપ્પા આવા તો એટીટ્યુડ રાખ્યા તમે એ તમારા 50 રૂપિયા બચાવવા માટે. હે, અને અચાનક ડલ્લે ડલ્લા. પણ સાચું કહું, આ બાપા ખતરનાક હોય છે બધાના. ને સિરિયસલી, એ ક્યારે મારી આંખ વાંચી ગયા ને, એટલે આ બધું બોલ્યો તો ખરો પણ મનમાં બોલ્યો તો સામે ના બોલાય, હજી ના બોલાય કે હજી પડે, સામે ના બોલાય. એટલે બધું મનમાં બોલ્યો તો કે પપ્પા આમ કર્યું, પપ્પા તેમ કર્યું, પણ બાપા આંખ વાંચી ગયા અને કીધું કે બેટા આ તે જે કરકસર કરી હતી ને એમાં થોડાક છે યાર, હા એક 30 છે ને એ તારી કરકસર માના એક છે. તો આમ ફરી પાછું રડવું આવી ગયું. મારા પપ્પાને આખી લાઈફમાં, મારી આખી લાઈફમાં આવડો મોટો કર્યો ને, 3 વાર સખત પ્રાઉડ થયું છે, 3 વાર જોરદાર પ્રાઉડ ફીલ કર્યું મારા થકી. એક 10માં પહેલા ટ્રાયલ પાસ થયો હતો. મહેનતમાં હા, ના ના બિલકુલ બિલકુલ. પેલો અહીંયા અડીને બેઠો હતો સાહેબ, કાપડી ફેંકી હતી હું આપ્યા હતો સાહેબ, કાપડીનો વિમાન બનાવ્યો હતો સમાજ વિદ્યાના પેપરમાં, ઉદ્યોગ એન્જિનિયરિંગ. તો પહેલી વાર મારા પપ્પાને પ્રાઉડ મારી ઉપર ત્યારે ફીલ થયું જ્યારે 10માં પહેલા ટ્રાયલે પાસ થયો હતો. પપ્પા કે વાહ, વરસ બચાવ્યું. બીજી વાર પ્રાઉડ ત્યારે થયું ઘરે, એટલે કોલેજમાં આવ્યા પછી પણ, અહીંયાથી ફાટલા પેન્ટ પહેર્યા હતા તેમ છતાંય ઘરે જ્યારે મહેમાન આવ્યા ત્યારે પપ્પા એને કીધા વિના પગે પડ્યો હતો મહેમાનના. પપ્પા કીધું વાહ, સંસ્કાર બચાયા, વાહ. અને ત્રીજું પ્રાઉડ હવે ફીલ થવાનું હતું ડીમોનેટાઇઝેશનમાં. પપ્પા તમે ચિંતા ના કરતા,
બેંકની લાઈનમાં હું ઊભો રહીશ. ઉભો રહ્યો સાહેબ ઇજ્જતથી, આમ તો એટીટ્યુડ કદી છોડ્યા નથી. અને જ્યારે કહેવાય છે કે પપ્પાએ નોટ બંડલ હાથમાં આપ્યું, ત્યારે કહેવાય છે કે આને ઢોલ નગારાના બધું ત્રાસી દરબાર દિલબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ મ્યુઝિકો વાગવા માંડ્યા છે બાપ, ઢોલ પખાવા વાગવા લાગ્યા છે. ઉપરથી પૂર્વજો આવી આવીને ફૂલોની વરસાયો કરી છે બાપ, બાપાની છાતી એટલી પહોળી થઈ ગઈ કે છાતી ભટકાણી છે બાપ. માવડીની આંખીમાં ધડધડ ધડધડ આહુડા હાથે એમના હાથમાં દહી છે સાકર છે ને બાપ, ખવડાવતા ખવડાવતા મને કહી રહ્યા છે કે વાલીડા મારા બેટા મારા લાલ ફતે કરજે દીકરા લાઈનમાં. એટલે આવી ફિલિંગ કરી હતી રણ સંગ્રામ ઉપર જતો ને એવી ફિલિંગ આવ્યો. વાતાવરણ જોરદાર હતું મારું, જોરદાર વાત ક્યાં વાત. પછી વિચાર આવ્યો કે નોટ બદલાવા જઈ રહ્યા છીએ, શટલમાં જઈએ, છૂટા લાવવા ક્યાં જઈએ, છૂટા કરાવવા તો જઈએ બેઠા, પણ એટીટ્યુડ છોડેલો હતો ક્યાં. શટલમાં બી આગળની સીટ પર જ બેઠા છે, પાછળ ગચકે આમ તો બેઠો નથી કદી કદી નહીં. બસની બારીમાં બી વિન્ડો સીટનો આગળ રાખ્યો સાહેબ, ચોમાસા સિવાય. હા બસ તો બહુ સુંદર, મારે બહુ બહુ લેણું છે યાર, મારે ઓલો આમ કહું ને જીવનનો અડધો ભાગ જીવત બસમાં જ સરસ. હા મજા આવે આ બેક પેન એમાં તો થયા જ. તો ભાઈ પહોંચ્યા આપણે તો રિક્ષાવાળામાં, પાંચ રોજના છૂટા પપ્પાએ આપ્યા હતા તો પહોંચ્યા બેંકની. આમ સાપોલી આકારની લાઈન હતી, તેમાં જમણી બાજુનો જે વળાંક હોય ત્યાં 75મો હું હતો, 75મો હું હતો સાપોલી આકારવાળી લાઈનમાં. અને સાહેબ અહીંયાથી હવે મજા પડવા માંડી મને. મારો ગોલ એક જ હતો કે હું બેંકમાં જઉં એની પહેલાં જાળી બંધ ના થવી જોઈએ. હા એટલે હું તો ઊભો રહ્યો. અને પછી ત્યાંથી અમુક અમુક ઘટનાઓ જે સામાન્ય માણસના જીવનમાં ઘટનાઓ બી શું થાય, ડિમોનેટાઇઝેશન થાય, ડિપ્રેશન થાય, આ બધું થાય. બીજું કંઈ ના થાય હે, એ તો પહેલું થાય છત નહીં. તો ઊભા રહ્યા. અને પછી અચાનક પાછળથી અવાજ આવ્યો ઇંગ્લિશમાં, ઇંગ્લિશમાં વોટ ધ હેલ ઇઝ ગોઈંગ ઓન. હા હેલો, અવાજ કપાય છે, બધો અવાજ ક્લિયર આવે છે. એક બેનનો અવાજ હતો કહી દઉં, એક બેન ટીપ ટોપ થઈને મારી એક્ઝેક્ટ પાછળ ઊભા હતા 76માં, અને એમનો અવાજ આવ્યો વોટ ધ હેલ ઇઝ ગોઈંગ ઓન. એટલે મને જેટલું યાદ રહ્યું છે એટલું જ ઇંગ્લિશ બોલીશ. મેં આગળ કીધું હું તો હિસ્ટ્રીનો વિદ્યાર્થી છું, ટીપુ સુલતાનને મેં ઇંગ્લિશ બોલતા નહીં સાંભળ્યા, વાંચવામાં નહોતું આવ્યું. અને ટીપુ સુલતાનને ઇંગ્લિશ નહોતું આવડતું ને એમાં આ બધી હાલત થઈ ગઈ, લોકો ઇંગ્લિશ આવડતું. વોટ ધ હેલ ઇઝ ગોઈંગ ઓન સિન્સ 20 મિનિટ આઈ એમ સ્ટેન્ડિંગ ઇન તડકા મેન ડૂડ. હા તેના માટે પ્રપોઝ કર્યું તું મને, આના માટે પ્રપોઝ કર્યું તું, ક્યાં પાછો આવતું જલ્દી, હું નથી ઉભરે, હું જઉં છું તારી તારી જગ્યાએ ગઈ. હા બીજું બેન 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 ધમકાવશો નહીં, આ ના ધમકાવશો, તમને ખબર છે જે તમે જેની જગ્યા રોકીને ઊભા છો એના જ પૈસાથી તમારા રિચાર્જ થવાના છે, ના ધમકાવો યાર, મહેનત કરો બાબા પાસેથી માગી માગી લાવી. હા સેવિંગ ના થાય પણ પેલું સેવિંગ કરે છે તો પ્લીઝ. પણ એના પછી એની જગ્યાએ જે આવ્યો ને ખરેખર એ જ લાગનો હતો, જાનું સોરી સોરી બેટા જાનું. મને ધમકાવાનું મન થઈ ગયું, આવી મૂકી છુટ્ટી મારી પાછળ મૂકી દીધી તારે, મેં માર કર્યો કે બેંકની લાઈનમાં ઉભો હોય ત્યારે બહુ બધી અવસ્થાઓ મેં ફીલ કરી. એક તો બેફલ અવસ્થા હોય સાવ, આમ ઉભા રહ્યા તમને ક્યારેક આરે આવશે ને, તો બધી આશાઓ છોડી દો સાહેબ. પછી 3-1 માણસ આગળ જાય, તમે થોડાક આગળ જાઓ ને તમારું આમ નરસિંહ મહેતો જાગી ગયા, મારો તો જાગી ગયો હતો. અને આમ બહારથી આવ્યા હતા, બહારથી આવ્યા હતા, અંદરથી શું ચાલતું હતું. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે,
નાણાધીર નારી મારી હુંડી તમારે હાથ રે નાણાધીર નારી. આ પહેલો ફેઝ ભક્ત મહેતાનો પતી ગયો. લાઈન આગળ ગઈ, હવે ઇન્સિક્યોરિટી ફીલ થાય છે. તમે ઉભા હોય પાછળથી હનુમાન ચાલીસા સંભળે તમને એકદમ નજીક હોય, તમારું બેંક નું પહેલું પગથિયું આવ્યું હોય, આમ ચડવા જતા હોય, આ તમારું બહારનું જેસ્ટર આવું હોય, આમ અંદર ના ભાવ છે, બહુ બહાર ના લાવા સારા, બહાર નહીં લાવવાના બહુ. આ તો બતાવવા લાગે એટલું બતાવ્યું. અને અંદર ગયા પછી પ્રભુ પરમ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. ડિમોનેટાઇઝેશન જે ઘટના છે એને મારા જીવન ઉપર તો આટલી અસર કરી હતી. આને તે વિશેષ તો હજુ મેં તમને વાત કરી ને કે હજી સુધી મારા હાથમાં 2000 ની નોટ આવી નથી. આવશે ત્યારે પહેલો સેલ્ફી તમને બતાવીશ 100%. હું અહીંયા વિરામ લઉં છું. અને હા, કઈ નહીં જવા દે, ના ના કહી દે, ના ના કહી દે, ના એમ ના. અરે સારું, મહેશભાઈ જે લોકો નવા આવ્યા એના માટે કે મહેશ શાહ, પણ આ છાપામાં જે દિવસોથી ચર્ચા એ નહીં પણ ચિત્રલેખામાં વંચાય છે એ મહેશ શાહ છે. પેલા 13860 વાળા નથી એ. મહેશભાઈ આપણને અમુક ધારદાર વનલાઇનર્સ ડિમોનેટાઇઝેશન પર સંભળાવશે. નોટબંધીના આજના હાસ્યરસિક કાર્યક્રમમાં GLF એ મારા જેવા નવોદિતને ચાન્સ આપ્યો ને, એટલે હું માની લઉં છું કે મારી આ નવી નક્કોર નોટ બજારમાં ચાલી જ જશે. હવે વનલાઇનર કહું છું, આજકાલ લોકો મન કી બાતના બદલે મની અને મહેશ શાહની વાતો વધુ ધ્યાન કરે છે. સરસ છે. આજકાલ લોકો મન કી બાતના બદલે મની અને મહેશ શાહની વાતો વધુ કરે છે. માલ્યા પછી હવે મની અને મહેશ શાહ વધુ ચર્ચામાં છે. બેંકોમાંથી પૈસા ઉપાડવાની લાઈનનો દેશવ્યાપી જે પ્રોબ્લેમ છે ને, એ તો રજનીકાંત પણ સોલ્વ કરી શકે એમ નથી. અને બેંકોમાંથી પૈસા ઉપાડવાની જે લાંબી લાઈનો જુઓ ને, એટલે એવું લાગે કે આ તો સ્ટેટ ઓફ ધ આર્ટ છે. પૈસા આપણી લાઈફ લાઈન છે, પણ અત્યારે તો બેંકો અને ATM જ આપણી લાઈફ વીતી રહી છે. હા, લોકો મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક જ ભૂલી ગયા છે, એક જ વોક કરે છે, બેંક વોક. આપણા નવા આધાર કેન્દ્રો છે બેંકો અને ATM. બેંકમાં લાઈનમાં ઊભા રહેનારને ટોકન મળે છે, અને અંદર જાઓ ને તો રકમ પણ ટોકન જ મળે છે. બેંકો એકટાણા કરે છે, ATM ઉપવાસ પર છે, અને ખાતેદારો લક્ષ્મી પ્રાપ્તિનું વ્રત કરે છે. બેંકો એકટાણા કરે છે, ATM ઉપવાસ પર છે, અને ખાતેદારો લક્ષ્મી પ્રાપ્તિનું વ્રત કરે છે. પબ્લિસિટી ધરખમ છે ને ATM ખાલી ખમ છે. ભીડ ભારે ખમ છે ને ATM ખાલી ખમ છે. ATM બંધ છે પણ સાહેબના આશ્વાસનો તો અકબંધ છે. ATMનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, લોક કિયા જાય. ATMમાં કાર્ડ ઘસાય છે ને બેંકોમાં લોકોના ટાંટિયા. નોટબંધીના લીધે જનધન ખાતા ધનાધન ધનથી ભરાઈ ગયા. નોટબંધીના લીધે જનધન ખાતા ધનાધન ધનથી ભરાઈ ગયા. જનધન ખાતા આખરે બેંક ધન બની ગયા. લાંબી લાઈનોમાં જનજન લાચાર થઈ ગયા. નોટોના અભાવે લગ્ન મંડપ સંકેલવા પડ્યા. નોટોના અભાવે લગ્ન મંડપ સંકેલવા પડ્યા અને નોટો આપવા માટે બેંકોએ મંડપ બાંધવા પડ્યા. પૈસા નસીબનો ખેલ છે.
પૈસા હાથનો મેલ છે, પણ બાપુ આજે તો પૈસા બેંકોનો ખેલ છે. આજકાલ બેંકો છે ને દાનવીરવાળા હોય ને એવી રીતે વર્તે છે. એટીએમમાંથી 2000 રૂપિયા નીકળે ને ત્યારે અઠવાડિક પગાર લેતા આપણે કામદારો ને એવું લાગે છે કે આજે આપણો પગાર થશે, ત્યારે સાલું લાગી આવે. ચલણ મળતું નથી ને વલણ સમજાતું નથી. ચલણ મળતું નથી ને વલણ સમજાતું નથી. હવે બહુ સરસ છે. નોટબંધી, કેશબંધી, સભાબંધી, સરઘસબંધી, વિરોધબંધી, કેટ કેટલી એ પાબંધી. સાહેબ ક્યાંક તો રાખો સંધિ. નોટબંધીથી ઘણા વેપાર ધંધા મંદ છે કા બંધ છે, પણ તેજીમાં છે ગોરખ ધંધા. બેંકમાંથી મની લેવાની મોકળના જેટલા દિવસો થયા ને એણે તો મહાભારતના યુદ્ધનો રેકોર્ડ બી તોડી નાખ્યો છે. સરકાર કહે બધું 50 દિવસમાં થાળે પડી જશે અને પછી આપણને બધું આવડી જશે. જૂની નોટો છૂટી થઈ ગઈ ને નવી નોટોના છૂટા મળતા નથી. મંગળયાનની છાપવાળી 2000ની નોટના છૂટા ના મળે ત્યારે નોટ બી અમંગળ લાગવા માંડે. મંગળયાનની છાપવાળી 2000ની નોટના છૂટા ન મળે ત્યારે નોટ પણ અમંગળ લાગવા માંડે. છળ કપટ, જળ કપટ, હવે નવો શબ્દ આવી ગયો છે કેશ કપટ. મિશન મનીમાં ઘણા લોકો કમિશન કમાતા થઈ ગયા છે. બ્લેક મની નાથવાનું જે મેજિક હતું ને એ વ્હાઈટ મની લેવા માટેનું માથાજીક થઈ ગયું છે. અને કાળા ધનની ચર્ચામાં તો પેલી રૂપાળી હિરોઈનો મોડલો તો સાવ ભૂલાઈ ગયા છે, સપનામાંય નથી આવતી. કોઈને વિકાસનું વળગણ છે અને સૌને વ્હાઈટ મનીનું વળગણ છે. ગઈકાલ સુધી 0 બેલેન્સ એકાઉન્ટની બોલબાલ હતી અને આજે 0 બેલેન્સવાળી બેંકોની બબાલ છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ છે ને દેશમાં બ્લેક મનીનું દૂષણ છે. દેશમાં હવે એક નવું ટુરિઝમ વિકસ્યું છે, બેંક ટુરિઝમ. કુછ તો ઘંટો ગુજારો બેંકો કી કતાર મેં. ખેડૂતો પાસેથી ઉઘરાયેલા જૂના ખેત યોજારોમાંથી સાહેબે છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાના છે. હવે મને એવું લાગે છે કે 500 ને 1000ની જૂની રદ થયેલી નોટો છે ને એમાંથી બીજું એક સ્ટેચ્યુ બનાવી દેવાનું અને એનું નામ રાખવાનું સ્ટેચ્યુ ઓફ મર્જિકલ સ્ટ્રાઇક. હા, એ બની જાય ને તો બી વર્લ્ડ રેકોર્ડ થઈ જાય. વિશ્વને ક્લાઇમેટની ચેન્જની સમસ્યા સતાવે છે ને ભારતમાં કરન્સી ચેન્જની સમસ્યા છે. કેશલેસ જિલ્લા, કેશલેસ ઇન્સ્ટિટ્યૂટ, હવે એક નવો એવોર્ડ બનાવી દો, કેશલેસ એટીએમ. બ્લેક મની બહુ હોય ને તો બદનામી થાય, બ્લેક મની બહુ હોય તો બદનામી થાય, વ્હાઇટ મની બહુ હોય ને તો વાતો થાય. કેસ સ્ટડી તો બહુ થઈ ગયા, કેસ સ્ટડીઓ આઈએમ વાળા ને બધા જુદી જોઈએ, હવે કેશલેસના બી કેસ સ્ટડી કરી દેવાના. કાળાધનની નિકાલથી દેશ મજબૂત થશે કે તો ખબર નથી, પણ બેંકોની લાઇનમાં ઊભા રહેનારાના પગ અને બ્લેકના વ્હાઇટ કરનારના પાકીટ મજબૂત થઈ ગયા છે. સ્મિત પંડ્યા. થેન્ક યુ સર. બહુ એટલે ભાર્ગવભાઈ આમ શરૂઆતમાં મારું આમ આવ્યો ત્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું ને આમ કે સ્ટેન્ડ અપ કોમેડિયન છે અને બહુ રેડિયો પર તમે કદાચ સાંભળતા છો કિશોર કાકા. હા, એટલે તોય સારું ઇન્ટ્રોડક્શન છે. બાકી તમને કહું ભાર્ગવભાઈ મારું ઇન્ટ્રોડક્શન કેવું અપાય પેલા ખબર, ટ્રેડિશનલી આપણે આમ પેલા આપણે સંસ્થાના પેલા જે શો હોય છે ને સંસ્થા, પર્ટિક્યુલરલી ક્લબ મેમ્બરશીપના, એમાં પાછળ છે ને આમ ગાદલા મૂક્યા હોય, તમે આમ કરીને બેઠા હોય અને એમાં મારું ઇન્ટ્રોડક્શન આવ્યું તો પ્રેસિડેન્ટ સાહેબ પોતે મારું ઇન્ટ્રોડક્શન આપ્યા કે હવે આપણી સમક્ષ સ્મિત પંડ્યા આવશે કે આપણને હસાવશે. પણ કે સ્મિતભાઈ તમે આવો ને સ્ટેજ પર, એ પહેલાં એક અગત્યની સૂચના, આ વર્ષની મેમ્બરશીપની ફીસ જેની જેની બાકી છે એ ભરી દેજો તો આપણે કેવું અવારનવાર આવા પ્રોગ્રામ કરી શકીએ. અને પછી સ્મિત પંડ્યા શું કામ, સારા આર્ટિસ્ટો લાવીશું એ પછી મારે બોલવા આવવાનું. આ તો તોય ભાર્ગવે બહુ સરસ ઇન્ટ્રોડક્શન આપે. પણ ખરેખર એટલે મૌલિકભાઈ, મૌલિકને અને મહેશભાઈને સાંભળ્યા પછી મારો વારો આવ્યો છે. આ પેલી રેડબુલ ફૂટ્યા પછી લખોટી સોડા ફૂટી હોય એવું લાગશે. પણ મારે બહુ જ
ખરેખર પણ એટલે મારા પણ આવા વન લાઇનર્સ જ છે, પણ આટલા અદ્ભુત મહેશભાઈ જેવા નથી, કેમ કે મહેશભાઈ તાળી પડે ત્યારે બે વાર બોલતા તમે જો. ના ના મસ્તી પણ મેં ખરેખર આ પણ સાહેબ હવે પેલી કમાવાની ઈચ્છા જ નથી રહી, જોયું બધામાં એ ખ્યાલ આવ્યો, આમ છોડને નથી કમાવ, કંઈક ભેગું કરીએ ને સાહેબ 8:30 વાગે આવે મેરે ત્યારે દેશવાસીઓ ગયું બધું એમ સમજી જ લેવું નથી. મને એમ્પ્લોયમેન્ટનું એક જ કારણ હતું કે નિશાંતને તમે ઓળખો છો, એની બધી 500 ની 1000 ની નોટો હું બદલવા ગયેલ. આ રીતે રેડિયો પર એમ્પ્લોય ઓફ ધ વીક અપાય છે સાહેબ, હું તમને બધા રેડિયોના બેઠા છે એટલે કહું છું ખાસ. પણ તમે જુઓ અત્યારે આ રેડિયો પર હું ખાસ જે માહોલ ચાલે છે અત્યારે જે મજાની વાત છે, હું અમુક પોઈન્ટર્સ હું લખ્યા છે હું વાંચીશ, પણ અત્યારે દૂધવાળો કેળાવાળો એ બધા આ જે વાત ખબર કેળાવાળા ને લહરી પરમ બહેનો બધી ભેગી થઈ ગયો ને એ દુનિયાભરની વાતો હોય એમ, એટલે કેળાવાળો એવું કહી દે બેન જાણું ઉતાવળ કરો મારે પાસબુકમાં સહી કરાવવા જવું એન્ટ્રી પડાવવાની છે એવું એ માહોલ ચાલુ થયો. ભંગારવાળો આમ આવે ચોપડી પેપુ એવું કહીને પછી છેલ્લે એવું કે સાહેબ કે હવે આ 31મી તારીખ પછી RBIમાં બદલાવવા જવાનું, એટલે મેં કહ્યું તારે શું છે તારે ભંગાર, પણ એને પણ ચિંતા દેશની વાતો કરતા થઈ ગયા છે ઘેર ઘેર. તમે જો એ બહુ મહત્વ અને આખું આ માહોલ મેં જોયું છે અત્યારે. કાકાને જે કિશોર કાકા છે એમને મેં પૂછ્યું, મેં કહું કાકા શું આ આખું મારા ઘરે તો જબ્બાને ગજવા જ નથી કે કેશલેસ જબ્બો છે આખો દેશ જ એ તરફ વળે છે, જબ્બાને ગજવા જ નથી એ માહોલ છે. અને તમે જો અત્યારે મેં કાકા હમણાં ઘણા લોકો છે લોકો અમુક શબ્દો ભેગા કરે, મેં કીધું કાકાએ બહુ સરસ વાત કરી, મેં કીધું કાકા હવે કદાચ એવું અત્યારે અફવા ઉડી છે કે 2000ની નોટ પણ પાછી લઈ લેવામાં આવશે ને હવે પેલી 500 500, જોકે હું એ વાત પર હવે પહેલાં તમે જોયું 500ની નોટ જોઈ કોઈને કદાચ જોઈ, પેલા મહેંદી કલરની આવી છે આવડી નાનકડી આવી આટલી નાની છે, એટલે જૂની 500ની નોટ કરતા તમને એવું જ લાગે કે ગાંધીજીએ એનું વિઝિટિંગ કાર્ડ લાંબુ કર્યું હોય, બીજું કઈ જ નથી આવડું આવ્યું છે. પણ એ તમે એમ પૂછ્યું કાકા તમે 500 નોટ જોઈ એમ કે હા આ 2000ની નોટ પણ હવે પાછી લેવામાં આવશે અને ત્યારે 500 500 સારું છે, હવે આ 2000ની નોટ જયારે પાછા બદલવા જશે ને ત્યારે બેંક વાળા પકડશે કે આ 2000ની નોટ આટલી બધી ક્યાંથી આવી, એટલે બેસિકલી આ જે વિમુદ્રીટાઇઝેશન થયું છે ને, પેલા વિમુદ્રીટાઇઝેશન આ બે અલગ શબ્દ, વિમુદ્રીકરણ ને ડિમોનેટાઇઝેશન બે ભેગું કર્યું તમે. પણ હું આ ક્યાંથી આવ્યું તમને કહું, ખરેખર લોકો પ્રાઇવેટાઇઝેશન ને પ્રાઇવેટીકરણ બોલે છે, ખાનગીકરણ અને પ્રાઇવેટાઇઝેશન ભેગું સિરિયસતા, આની સિરિયસતા તમને ખ્યાલ નથી સિરિયસ, પણ એ બહુ સત્ય. પણ હું તમને જસ્ટ એક મને એક ચિંતા છે બસ એક, કે એક માણસ દરેક આપણા આર્ટિસ્ટને પણ હોય કે એક માણસ સતત રીતે કામ કરે છે સિન્સિયરલી કામ કરે છે અને એની એના વિરોધીઓ તો હોય ચલો માર્કેટમાં, પણ એની લીટી નાની કરવા માટે સતત પ્રયત્નો થયા છે, તો આવી સિચ્યુએશનમાં શું કરવું? એટલે મેં આ જ વસ્તુ કાકાને પૂછ્યું કે કાકા આવી સિચ્યુએશનમાં શું કરવું, તમને બહુ અદ્ભુત જવાબ આપ્યો, કહેતા કે દૂધ હોય ને દૂધ એનું મગજ બગડે ને એટલે દહીં થઈ જાય, પણ તમે દહીંને હળી કર્યા કરો ને એટલે એ માખણ થાય, અને તમે માખણને માનસિક રીતે મારી નાખો ને ત્યારે એ ઘી થાય ઘી. તમે જો દરેક સ્ટેજ પર વેલ્યુ તો વધે જ છે, દહીંથી એટલે દૂધથી મોઘું દહીં છે, દહીંથી મોઘું માખણ ને માખણથી મોઘું ઘી છે, એ થવાનું છે, એટલે તમે જેટલું હેરાનગતિ કરશો ને સાહેબ વધવાના છે એવું મને ખ્યાલ છે. બીજી એક જ મિનિટ્સ મેં વચ્ચે એક અનાઉન્સમેન્ટ કરવી પડે એમ છે,
છપ્પા રોક્સ, અખાના છપ્પાની નવી શૈલીમાં સાંગીતિક રજૂઆત 7:45 એટલે થોડી ક્ષણોમાં બાજુમાં સેફ્ટ પ્લાઝામાં શરૂ થવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ. તો તમારામાંથી જેને પણ ત્યાં જવામાં રસ હોય તે ત્યાં જઈ શકે છે. એટલે મારા દાદા એવું કહેતા હતા કે ધન દોલત કે મારા દાદા એવું કહેતા હતા કે ધન દોલત તો બધી રહી જઈ છે, રહી જશે અહીંયા ને આપણે જતા રહીશું, પણ આખી વાત ઊંધી થઈ. તમે જો આપણે રહી ગયા, ધન દોલત જતી રહી. અને હમણાં મેં હમણાં જોયું, હમણાં ઘણા લોકોને વિરોધ હોય છે આમ, એવું કે લોકોને કેવું વિરોધ હોય છે કે અરે યાર કાકા યાર કંઈક તો કહો યાર, તમે રેડિયો કરો બોલો છો તો કંઈક તો કહો યાર, એટીએમમાં પૈસા નથી હોતા, બેંકમાં પૈસા નથી હોતા. અરે કે આરબીઆઈની બાજુમાં જ એક બેંક છે એમાં પૈસા નથી ગયા. મેં કહું એ ડિસ્ટન્સ જોઈને ના નખાય, એ પ્રોસીજર હોય. એટલે સ્મશાનની બહાર તારો એક્સિડન્ટ થાય, તું ઓન ધ સ્પોટ મરી જાય એટલે સીધો બાળી જ નાખેલા. ઇન્ફોર્મ કરે કે નહીં કરે? લોકોને આવી કમ્પ્લેન છે. અને મને એ એક થોટ આવ્યો હતો, જસ્ટ ઓબ્વિયસલી એક પ્રોસીજર હોય એ પ્રમાણે થાય કે ડાયરેક્ટ બહાર એટલે અથડાયા મરી ગયેલા સીધો વાળીને નાખીએ, તો ઘરે ઇન્ફોર્મ કરે, થાટડી તૈયાર થાય તને લઈ જાય. પણ મેં જસ્ટ એક થોટ કર્યો કે ઇનકેસ જેમ બીજી કન્ટ્રીઝમાં છે એવી રીતે આપણે જો ફાઇનાન્શિયલ ઇયર જો ચેન્જ કરી દઈએ, સર ધીસ ઇઝ સમથિંગ વેરી સિરિયસ આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ, કે ફાઇનાન્શિયલ ઇયર જો બદલી નાખીએ, 1 જાન્યુઆરીથી 31 માર્ચ થઈ જાય, જો ઇન કે ડિક્લેર કરે તો મરી ગયા સાહેબ. તમે રિટર્ન ફાઇલ ના કરી શકો. અને અને સાહેબ છે એ તો જ્યાં સુધી પૈસા રિકવર નહીં થાય તો 13 મહિનાનો ડિક્લેર કરશે વર્ષ. આવા દો મેં કાકાને કીધું કે કાકા આ બધી અંદરની વાતો તમે કેવી રીતે જાણો? કે મારું નામ જ સોનોગ્રાફી છે. પણ હું એક વાક્ય 100% એક બે જસ નાની નાની વાત કહું કે આ એવું થયું જેની જેની પાસે પૈસા હતા ને જે ગયા, કે ભાઈ સમુદ્રનો રખવાડો હતો ને આખી જિંદગી તરસ્યો રહ્યો. આ સત્ય હકીકત, આટલું જ ક્યાં બાતે વાળું સ્ટેટમેન્ટ લખ્યું છે, બાકી બધું કશું છે. પણ આખી તમે જુઓ, તમે 8 તારીખે જ્યારે સાહેબે કીધું ત્યારે દિવાળી અને દેવ દિવાળી વચ્ચે આખી મોદી વાળી ગઈ. તમને પેલું તમે જો વિન્ટર કહેવાય ને કે શિયાળાની ઋતુ જેવું આવતો, ફાઇનાન્સ ઋતુ જેવું નવું આવ્યું છે અત્યારે. ફાઇનાન્સ ઋતુ જેવું ફીલ થાય છે, બધે પૈસાની જ ચર્ચા છે. અને અત્યારે એક બીજી એક નાનકડી વાત કહું ને કે તમે બેંકની લાઈનમાં, જેમ મૌલિકે કીધું કે બેંકની લાઈનમાં કેટલા ફ્રસ્ટ્રેટેડ છે લોકો, તમે જુઓ અદ્ભુત ફ્રસ્ટ્રેટેડ છે, પૈસા મળતા નથી ને આમ. અને તમે શું ટાઈમ પાસ કરો બેંકની લાઈનમાં? તમે ટાઈમ પાસ પણ શું કરો આમ? આમ હમણાં એક કાકા એક બહુ સરસ શાયરી લખી, કહે છે કે મેં મેં તને જોઈ, મેં તને જોઈ પણ તું કન્ફર્મ હોય તો કહેજે. મેં તને જોઈ પણ તું કન્ફર્મ હોય તો જ કહેજે. એવું ના થાય કે તુંય ના મળે, હું ના હું પોતાથી પણ અલગ થઈ જાઉં. આ ક્યારે લખી? બેંકની લાઈનમાં. કે સોની નોટ પડેલી તઈ એને જોઈને લખી કે હું આમ બહાર નીકળું અને જો ખોટી નોટ નીકળે તો તુંય ના મળે અને પોતાથી અલગ થઈ જાઉં.
માણસ ઉભો ઉભો સાયર થઈ જાય યાર, એટલો ટાઈમ પાસ થાય કે ટાઈમ જ ટાઈમ છે યાર. અને ટાઈમ પાસ કઈ રીતે કરવાનો? કે તમે આમ વિચારતા હોય કે હમણાં જો હવે આટલા લોકો આગળ છે, પછી મારો નંબર આવશે, પછી એ લોકો એવું કહેશે કે હવે કેશ પતી ગયો, પછી હું પાછો જઈશ, આવું બધું વિચાર્યા કરવાનું. બીજું શું કરવાનું આપણે? એમ પણ મેં જોયું છે માણસ ફ્રસ્ટ્રેટ કેટલો હોય. બેંકના સિક્યુરિટી વાળો હોય ને પેલો, એને મેં પૂછ્યું એમ કે કાલે કેટલા વાગે ખુલશે બેંક? મને રિસ્પેક્ટફુલી ઇન્સલ્ટ કર્યું એને શાંતિથી. એને કીધું આ બંદૂક દેખાય છે? દ્વારકામાં ગોળી પણ છે. એટલે આવા માણસો થઈ ગયા છે અત્યારે, ફ્રસ્ટ્રેશનનો માહોલ છે. પણ યાર હું બંધ કરું અને મીડિયા, હા જસ્ટ આપણે, હું પણ મીડિયાના પરિવારથી આવું છું, મહેશ સર પણ બાજુમાં છે, એટલે પણ તમે જોશો મીડિયાનો એક બહુ કોન્ક્રીટ રોલ છે, પણ એ તકલીફો જ બતાડે છે. એ વાત પણ એટલું જ સત્ય છે કે છે તકલીફ એની, ના નથી, પણ હમણાં એક જણને ના પૂછે કે આ બેંકની લાઈનમાં આટલી બધી તકલીફ પડે છે, એટલે લોકો એવા જ જવાબ આપે કે નહીં નહીં, પણ જે ડિસિઝન આવ્યું છે બહુ સારું આવ્યું છે એવું કે ને, એટલે ત્યાંથી ભાગી જાય ઘણા બધા ત્યાંથી. તો એવું પૂછે કે આપ દેશ કે સાથે કે નામ એમ હિતેશ કે સાથે, કે આપણે એને કોઈ લેવા દેવા ના હોય. ઘણા જગ્યાએ મીડિયા વાળા પાછા પડે. અને અત્યારનું તમે જો, તમે ગર્લફ્રેન્ડ, અત્યારે અત્યારની ગર્લફ્રેન્ડે પોસાય એમ નથી, પણ કોઈ કોઈ પૂછે ને કે કાકા મારે મારી ગર્લફ્રેન્ડને આમ શું કર, હું કંઈક 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 ગિફ્ટ આપ્યું છે કે એ ખુશ થઈ જાય, કંઈક ગોલ્ડનું, ગોલ્ડ ગોલ્ડની વસ્તુ કહે, ગોલ્ડ પ્લેટ આપી દે, ગોલ્ડ પ્લેટ આપી દે, એવું ના અપાય છે. એવું નહીં, એવું નહીં કે ગયા વર્ષે રિંગ આપી હતી મેં, રિંગ આપી હતી કે આ વર્ષે કંઈક મોટું કહો તો કંઈ, તો ટ્રકનું ટાયર આપી દે કે એવું ના અપાય છે. સરખું કહો કે મારો નંબર આપી દે, એ ખુશ થઈ જાય એવું કંઈક કહો કે તો એક કામ કર, ત્રણ એવા બેંકને એકાઉન્ટ આપી દે જેમાં ઝીરો બેલેન્સ હોય. કે આ માહોલ છે અત્યારે. અને યા લાસ્ટલી પણ નોટ લીસ્ટ, આમ કહેવાય છે કે કી જિંદગી હૈ, દો દિન કમાને મેં જાયેંગે, દો દિન ઉસે બદલવાને મેં જાયેંગે. પણ સાહેબે જે કંઈ કર્યું છે, એક તો આઈ ડોન્ટ નો, આમાં સપોર્ટર્સ ને નોન સપોર્ટર્સની વાત જ નથી, જે આપણા દેશ માટે થયું છે સારું છે, એકવાર એમના માટે તાળીઓ થઈ જાય કે બહુ જ બહુ મોટો સ્ટેપ છે આ. એમણે ગરીબ પાસેથી 50 દિવસ માગી લીધા, અમીર પાસેથી 50% માગી લીધા, એ નાની વાત નથી, નાની વાત નથી. બઢિયા. સો બીજું તો મેં ખાસું કવર કર્યું છે આઈ થિંક સો. અને યા સો થેન્ક યુ, એટલે ધીસ ઇઝ ધ થિંગ, થેન્ક યુ સો મચ. પણ બહુ મજાનું છે, મજા આવે છે, સારું છે. અત્યારે આમ પહેલી વાર ગરીબ હોવાનો આનંદ થાય છે. થેન્ક યુ સો મચ. યા સમયને ધ્યાનમાં લેતા આપણે ત્યાં સેશન શરૂ થઈ રહ્યું છે, પણ મહેશભાઈ 5 મિનિટ માટે કંઈક રજૂ કરે, પછી આપણે અહીંયા વિરમીએ. બાજુમાં છપ્પાવાળું મેં કહ્યું એ પ્રમાણે સેશન શરૂ થઈ રહ્યું છે, અને આના પછી અહીંયા, સોરી એક જ મિનિટ, આના પછી રાજન છોટા પર નામ બળા, એ આ જ વેન્યુ પર અહીંયા સંજય ત્રિવેદીના પુસ્તક વિશે તેમની સાથે વાતચીત કરશે જ્યોતિ ઉનડકટ. જી મહેશભાઈ. ગુજરાતી સુગમ સંગીતની એક બહુ જાણીતી રચના છે, મુંબઈના કવિ મુકેશ જોશીની રચના છે. એના શબ્દો છે, પાનખરોએ પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ફરે ને ત્યારે સાલું લાગી આવ્યું. મને આ નાણાબંધીમાં બી એવું જ લાગી ગયું કે એના આધારે એક હાસ્ય રચના બની છે. પહેલી વાર કવિ તરીકે જ આવ્યો, હા દે સ્વીકારી લેજો. બેંકનું શટર ખુલે ને ટોળા ઘૂસે, નજર મળે પહેલાં ટોકન ધરે ત્યારે સાલું લાગી આવે. 24,000 નો તમે ચેક ધરો ને 4,000 રૂપરડી પકડાવે ત્યારે સાલું લાગી આવે. 50,000 ની ડિપોઝિટ કરો ને 24,000 જ વિડ્રોલ કરવા દે ત્યારે સાલું લાગી આવે. જૂની 500,000 ની નોટ ધરો ને આધાર કાર્ડની ઓળખાણ બી માગે ત્યારે સાલું લાગી આવે.
બહુ ખૂબ બધા જ વક્તાનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, મૌલિક, સ્મિત, તમે ખૂબ બધાનું મનોરંજન કર્યું અને તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ચોક્કસ જગ્યાએ તમે દાદ આપી, કે ન સમજાયું તોય હસી નાખ્યું એની મજા છે. થેન્ક યુ સો મચ. Thank you.